नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती पाठ 6 लोहिनी सगाई जेना लेखक छे ईश्वर पेटलीकर तेमनो जन्म 9/9/1916 અને એમનું અવસાન 22/11/1983 ના રોજ થયું હતું. લેખક પરિચય તમને હું આપીશ. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે, એટલે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી. અટક એમની પટેલ હતી અને ગામ કયું હતું? પેટલી. એટલે એમને શું? પેટલીકર કરી દીધું. તેમને જન્મટીપ, પાતરકુઓ, કારતની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરના ઓથે ડુંગર, યુગના એદાન, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, લાક્ષાગુરુ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. પારસમની, ચિનગારી, આકાશગંગા, કઠપુતરી, લોહીની સગાઈ જે આપણે બનવાની છે તે લોહીની સગાઈ વગેરે પ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો હતો. હવે આ પાઠની 16મા વાર્તા અહીંયા બતાવવામાં આવેલી છે. લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે, એટલે કે નવલિકા છે. આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે. અમૃત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે. જે નવલિકાનું મુખ્ય પાત્ર છે અમૃત કાકી, એમને 4 સંતાનો છે જેમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાડી અને મૂંગી છે. તેમની નાની દીકરી છે મંગુ, એ નાનપણથી જ કેવી છે? ગાડી છે અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાડી દીકરીની સેવા કરતા હોય છે. ગામના ઘણા લોકો દીકરીને ગાડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર નથી. આમ છતાં ગામની એક ગાડી થયેલી છોકરી દવાખાનેથી સારી થઈ પાછી આવે છે. એ જોઈ અમૃત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે. મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમૃત કાકીની મનસ્થિતિ અને ત્યાં ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં દુઃખી છે. વાર્તાના અંતે લેખકે મૂકેલા શબ્દો અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા હતા દ્વારા મંગુના વિચારોમાં અમૃત કાકી પણ ગાડા થઈ ગયા એ સંકેત મૂકી દીધો છે. આમ
आखी वार्ता में लेखके लागवथी शिष्ट अने तरबदी भाषा थी अमृत काकीनु मातृत्व उपसी आव्यु। आ भाग एक आपणे अहींया सुधी જોઈશું।